સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ ન્યૂ એડિટિંગ વિડીયો. તો દોસ્તો, આજે આપણે કરવાના છીએ નરેશ ઠાકોરનું જે ન્યૂ સોંગ છે તેનું એડિટિંગ, જેનું ટાઇટલ છે કે તારા પ્રેમના દરિયામાં અમે ડૂબી ગયા ડૂબ્યા. તો એનું આજે આપણે પોસ્ટર બનાવવાના છીએ. તો વિડીયો પૂરો જોજો અને લાસ્ટ સુધી જોતા રહેજો, અને ચેનલ પર ના હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણી ચેનલમાંથી આવા નવા નવા વિડીયો આવતા જ રહેશે. નવા નવા સોંગના એડિટિંગ જે પોસ્ટર છે તે કરવાના. તો એના માટે તમારે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડ સિવાય તો કંઈ બનશે જ નહીં. તો તમારે બેકગ્રાઉન્ડ તો પેલું ડાઉનલોડ કરી લેવાનું છે, અને બેકગ્રાઉન્ડને તમારે અહીંયા કનાવી અને અહીંયાથી ફૂલ સાઇઝ કરી દેવાનું છે. તો તમારે જોડે બેકગ્રાઉન્ડ ફૂલ સાઇઝનું હોય તો વાંધો નથી, પણ જો ફૂલ સાઇઝનું ના હોય તો તમારે પણ અહીંયાથી કરી દેવાનું છે કંઈક આ રીતે ફૂલ સાઇઝ. પછી અહીંયાથી તમારે બેક જવાનું છે, અને બેક જ્યા પછી તમારે અહીંયાથી જે તમે પીએનજી કરેલું હોય તે ફોટા અહીંયાથી લઈ લેવાના છે. તો આપણે અહીંયા કંથી આ પીએનજી કરેલા છે, તો કંઈક આ રીતે અહીંયા કને એને સેટ કરી દઈશું. તો આપણે સરખી રીતે અહીંયા કને સેટ કરી દીધું છે, તમે જોઈ શકો છો. તો તમારે પણ આવી રીતે સેટ કરી દેવાનું છે, અને ફરીથી તમારે જે તમે ડાઉનલોડ કર્યો અહીંયાથી તમારું ટાઇટલ લેવાનું છે, અને ટાઇટલને કંઈક આ રીતે સેટ કરવાનું છે. તો આપણે અહીંયા કને કરી દઈએ સરખી રીતે સેટ આ રીતે. તો આપણે આ રીતે સેટ કરી દીધું છે. હવે અહીંયાથી આપણે જે એ નરેશ ઠાકોર મતલબ જે સિંગર નરેશ ઠાકોર છે તેમનું અહીંયા કને નામ છે તે અહીંયા કને સેટ કરી દઈશું. આ રીતે કંઈક આ રીતે સેટ કરી દીધું છે, તમે જોઈ શકો છો. અને આપણે મોટું પણ કરી શકીએ છીએ, નાનું પણ કરી શકીએ છીએ. તો કંઈક આ રીતે આપણે એને સેટ કર્યું છે. તો હવે અહીંયાથી ફરીથી આપણે જઈશું જે ડાઉનલોડ છે તેમાં, અને અહીંયાથી 4K ડાઉનલોડનું મતલબ લઈ લઈશું, જે 4K આપણે કરેલું હોય તમારે. તો અહીંયા કને તમારે સેટ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો કંઈક આ રીતે. પોસ્ટર ક્યાં સારું લાગે અહીંયા કને આવું કંઈક હોય તો. તો આ રીતે કર્યા બાદ હવે તમારે તમારું ટાઇટલ હોય તે લઈ લેવાનું છે. તો હું મારું ટાઇટલ અહીંયાથી લઈ લઉં. ઓકે, તો આપણું જે ટાઇટલ છે તે પણ આવી ગયું છે, તમે જોઈ શકો છો. અને ટાઇટલને કંઈક આ રીતે અહીંયા કને સેટ કરી દઈશું. હવે આટલું બધું કર્યા બાદ હવે તમારે અહીંયાથી જે બ્લર છે તે લઈ લેવાનું છે. બ્લરને અહીંયા કંથી ફૂલ સાઇઝ કરીને અહીંયાથી સેન્ટ બેક કરી દેવાનું છે. તો કંઈક આ રીતે થઈ જશે છેલ્લું જે બેકગ્રાઉન્ડ છે તે. આ રીતે કર્યા બાદ હવે તમારે અહીંયાથી એક બેકગ્રાઉન્ડ લેવાનું છે. તો બેકગ્રાઉન્ડ તમારે કોઈ બી કલરનું ચાલશે, તો તમારે અહીંયાથી લઈ લેવાનું છે. તો આપણે અહીંયાથી વ્હાઈટ કલરનું લીધું છે. અહીંયાથી આપણે ક્રોપવાળા ઓપ્શનમાં જઈએ, અહીંયાથી ક્રોપ કરી દઈશું. તમે જોઈ શકો છો કંઈક આ રીતે ક્રોપ કર્યું છે. ક્રોપ કર્યા બાદ હવે અહીંયાથી આ રીતે સેટ કરી દઈશું, અને અહીંયાથી સેન્ટું બેક કરી દઈશું કંઈક આ રીતે. આ રીતે કર્યા બાદ હવે તમે અહીંયાથી કલર્સ પણ ચેન્જિંગ કરી શકો છો. તો આપણે એક કલર ચેન્જિંગ કરીને પણ જોઈ લઈએ કે કયું મતલબ કલર સારો લાગે છે. તો કંઈક આ બ્લેક કલર આપણે અહીંયા કને ઠીકઠાક રહેશે, તમે જોઈ શકો છો. તો બ્લેક કલર આપણે અહીંયા કને સેટ કરી શકીએ છીએ. તો આપણે બ્લેક કલર અહીંયા કને સેટ કરી દઈશું, તમે જોઈ શકો છો. તમારે પણ અહીં આવી રીતે બ્લેક કલર સેટ કરી દેવાનો છે. કદાચ તમે અહીંયા કને જે આખો બ્લેક કલર ના રાખવો હોય તો તમારે અહીંયાથી જે નાનું છે નાનું કરી આપણે બેકગ્રાઉન્ડને, અને આવી રીતે પણ સેટ કરી શકો છો. તો પણ સેટ થઈ જશે. પણ આપણે જે ફૂલ સાઇઝ કરીશું તો ફૂલ સાઇઝમાં કંઈક સારું લાગશે, તો ફૂલ સાઇઝ જ રાખીશું. તો પોસ્ટર અત્યારે તો તમને નહીં સારું લાગતું હોય, પણ જે લાસ્ટમાં બનશે તે તમને બહુ સારું લાગશે. તો વિડીયો જોતા રહેજો, અને ચેનલ પર ના હોય તો પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો કંઈક આ રીતે એને ક્રોપ કરી દીધું હશે આપણે, જોઈ લો. આ રીતે ક્રોપ કર્યા બાદ હવે અહીંયાથી બેક જતા રહીશું, અને આને ફરીથી એકવાર કોપી કરી દઈશું આ રીતે. આ રીતે કોપી કર્યા બાદ હવે અહીંયા કને આપણે જે ગોળવાળું ઓપ્શન છે અહીંયાથી કલર પહેલાં તો ચેન્જિંગ કરી દઈશું કંઈક આ રીતે. આ રીતે કલર ચેન્જિંગ કર્યા બાદ હવે તમારે અહીંયાથી જે ક્રૂપવાળું છે ઓપ્શન એમાં જઈ અને અહીંયાથી ગોળવાળું ઓપ્શનને સિલેક્ટ કરી લેવાનું છે. આવી રીતે કંઈક સેટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે આ જે આપણે કલર છે તે ત્યાંનો ચેન્જિંગ કરી દીધું છે. કલર ચેન્જિંગ કર્યા બાદ અને ગોળવાળું ઓપ્શન સિલેક્ટ કર્યું છે, અને હવે અહીંયાથી આપણે આ રીતે કલર પણ અહીંયા કને સેટ કરી શકીએ છીએ. સેજ મોટું કરી દઈશું, આવી રીતે કલર સેટ કરી દઈશું, અને આને ફરીથી એકવાર કોપી કરી દઈશું. કોપી કર્યા બાદ હવે અહીંયાથી નીચેની સાઇડ લાવી દઈશું કંઈક આ રીતે. અને અહીંયાથી તમારે કલર ચેન્જિંગ કરીને બીજા કલરનું લગાવવું હોય તો પણ તમે લગાવી શકો છો કંઈક આ રીતે.
તો આપણે આ કલર જ રાખીશું. ફરીથી એકવાર એને કોપી કરી દઈશું. કોપી કર્યા બાદ આને જે છે આપણે હાવ નાનું કરી દઈશું. અહીંયા કલર લાવી અને અહીંયાથી સેન્ટુ બેક કરી દઈશું. સેન્ટુ બેક કર્યા બાદ હવે અહીંયાથી આપણે એને બ્લેક કલરને ચૂઝ કરી અને જે છે ક્રોપવાળું ઓપ્શન તેમાં જઈ અને આવી રીતે ક્રોપ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો. અને અહીંયાથી કેપેસિટી હોય તે અહીંયાથી કમ કરી દેવાની છે કંઈક આ રીતે. તો આપણું કમ્પ્લીટલી મતલબ પેલું થઈ ગયું છે અહીંયા કને સેટ. તો આપણે અહીંયાથી જે કલર છે બીજો તે અહીંયાથી લઈ લઈશું, કોપી કરી દઈશું. અહીંયાથી કોપી કર્યા બાદ અહીંયાથી સેન્ટુ બેક કરી દઈશું એટલે હાવ ચેડે જતું રહેશે બેકગ્રાઉન્ડ. બેકગ્રાઉન્ડ ચેડે જતું રહે પછી આવી રીતે અહીંયા કને તમે સેટ કરી શકો છો કંઈક આ રીતે. તમે જોઈ શકો છો કે ચેડે જે છે મતલબ આ કલર થઈ ગયો છે. તો એને ફરીથી એકવાર કોપી કરી દઈશું. કોપી કર્યા બાદ આનો જે છે કલર તે વ્હાઇટ કરી દઈશું આપણે. તો તમારે પણ આવી રીતે કરી દેવાનું છે. તો આ રીતે આપણે વ્હાઇટ કલર કરી દીધું છે. હવે અહીંયા કને એક એક સેન્ટુ બેક કરી દઈશું. થોડી વાર લાગશે પણ તમારે એક એક સેન્ટુ બેક કરવાનું છે. તો આપણે કરી દઈશું પહેલાં તો સેન્ટુ બેક. ઓકે, તો તમે જોઈ શકો છો કે સેન્ટુ બેક થઈ ગયું છે આપણું. તો જે બીજો કલર છે તેનું સેન્ટુ બેક કરી દઈશું આપણે તેનાથી. તો આ રીતે તમે જોઈ શકો છો કે સેન્ટુ બેક થઈ ગયું છે અને આનો જે વ્હાઇટ કલર છે ચેડે તે પણ અહીંયા કને સરખી રીતે સેટ થઈ ગયો છે. અને તમે અહીંયાથી કલર ચેન્જિંગ કરીને પણ જોઈ શકો છો આવી રીતે. તો આપણે અહીંયા બ્લેક કલર પણ સારો લાગતો હોય તો બ્લેક કલર પણ તમે રાખી શકો છો અને બીજો કલર તમારે રાખવો હોય તો પણ તમે રાખી શકો છો. તો ટાઇટલને કંઈક સરખી રીતે સેટ કરી દેવાનું છે તાકી સારું દેખાય. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા નવા વિડીયો જોવા માટે. અને તમારે અહીંયાથી જે આનું નામ છે નરેશ ઠાકોર તો અહીંયા કંઈક આવી રીતે સેટ કરી દેવાનું છે અને એને પણ સરખી રીતે સેટ કરી દેવાનું છે. તો આપણું જે સ્તંભલન છે તે બનીને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા નવા વિડીયો જોવા માટે. તો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.